ધોરણ 11 જી વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે. આપણો આજનો ટોપિક છે રુધિર. કણિકાઓ, રુધિર કણિકાઓ વિશે આપણે ભણવાનું છે. આપણે આગલા લેક્ચરમાં શું ભણ્યા બરાબર, જરાક બેઝિક તમને સમજાવી દઉં. રુધિર, રુધિર હકીકતમાં શેનું બનેલું છે, તો એમાં શું આવેલું છે? તો કે રુધિર રસ આવેલ છે, અને રુધિરના રુધિર કણો આવેલા છે. બરાબર, રુધિર રસ, રુધિર કણોમાં આપણે શું ભણ્યા? તો કે RBC, WBC અને રુધિર કણિકા, એટલું ભણવાનું. બરાબર, રુધિર કણો વિશે આપણે વાત કરીએ. બરાબર છે, તો એ કેટલા ટકા હોય છે? તો કે રુધિર કણોની આપણે વાત કરીએ તો એ કેટલું હોય છે? તો કે 45%, અને આ કેટલું હોય છે? 55%. એટલે આપણે આજે શું ભણવાનું છે? રુધિર કણિકા વિશે ભણવાનું છે. માણસના રુધિર વિશે આપણે વાત કરીએ છીએ, એટલે થોડુંક તમને બેઝિક સમજાયું કે આપણે શું ભણીએ છીએ. બરાબર, ચાલો જોઈએ આપણે રુધિર કણિકા વિશે ભણીએ. રુધિર કણિકાઓને શું કહેવામાં આવે છે? રુધિર કણિકાઓને થ્રોમ્બોસાઇટ કહે છે. શું કહેવામાં આવે છે? થ્રોમ્બોસાઇટ કહેવામાં આવે છે. થ્રોમ્બોસાઇટ કહે છે જેઓ ખંડિત પ્રકારના કોષો છે. જે કેવા છે? જેઓ ખંડિત પ્રકારના કોષો છે. બરાબર છે, એની આગળ વાત કરીએ. જે મેગા કેરિયોસાઇટ્સ એટલે કે અસ્થિમજ્જાના વિશિષ્ટ કોષમાંથી ઉત્પન્ન થાય છે. રુધિર કણિકા ઉત્પન્ન ક્યારે થાય? તે મેગા કેરિયોસાઇટ્સ, આ મેગા કેરિયોસાઇટ્સ ઇંગ્લિશ શબ્દ છે, અને ગુજરાતીમાં શું કહેવાય છે? અસ્થિમજ્જાના વિશિષ્ટ કોષો, એને શું કહેવાય? મેગા કેરિયોસાઇટ્સ. આ રુધિર કણિકાઓ ઉત્પન્ન ક્યાંથી થાય? કે તે રુધિર કણિકા, તે એટલે રુધિર કણિકા મેગા કેરિયોસાઇટ્સ માંથી ઉત્પન્ન થાય છે. બરાબર, રુધિર કણિકાઓ નું બીજું નામ શું છે? થ્રોમ્બોસાઇટ. રુધિર કણિકાઓ કેવા પ્રકારના છે? તો કે એક વિશિષ્ટ પ્રકારના ખંડિત કોષો છે. તે ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે મેગા કેરિયોસાઇટ્સમાંથી ઉત્પન્ન થાય છે. બરાબર છે, મેગા કેરિયોસાઇટ્સ એટલે શું? તો કે અસ્થિમજ્જાના વિશિષ્ટ કોષો. બરાબર, હવે એનું પ્રમાણ કેટલું હોય? તો કે એક ઘન મીમી રુધિરમાં કેટલું હોય? તો કે 150,000 થી 3,00,000 જેટલું હોય છે. કેટલું હોય છે? 1,50,000 થી 3,50,000, એટલે 1.5 લાખ થી 3.5 લાખ જેટલી સંખ્યામાં હોય છે. ભાઈ, હવે આપણને એ ખબર પડવી જોઈએ કે કોનું કેટલું પ્રમાણ છે. બરાબર છે, તો એ હું તમને અહીંયા જરાક જણાવી દઉં. આ બધાનું પ્રમાણ આપણે શેમાં દર્શાવવાનું છે?
एक घन मिमी रुधिर बराबर आरबीसी कितना होए तो के पांच थी 5.5 मिलियन डब्ल्यूबीसी कितना होए 6000 थी 8000 अने रुधिर कणिकाओ कितनी होए 1.5 लाख थी 3.5 लाख આમે અત્યારે ખાલી માહિતી માટે દર્શાવેલું છે બરોબર છે કે જેથી કરીને આ ત્રણેય વસ્તુ આપણને યાદ રહે આરબીસી નું પ્રમાણ કેટલું હોવું જોઈએ ડબલ્યુબીસી નું પ્રમાણ કેટલું હોવું જોઈએ અને આપણી રુધિર કણિકાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એ આપણને યાદ હોવું જોઈએ દરેકનું માપન આપણે ઘન મિમીમાં કર્યું છે બરોબર છે રુધિર કણિકાઓ સેના માટે કામ કરે છે તો કે રુધિર કણિકાઓ રુધિર જામી જવા અને ગંઠાઈ જવાની ક્રિયા સાથે સંકળાયેલ છે બરાબર છે રુધિર કણિકા ઓ રુધિર જામી જવાની અથવા ગંઠાઈ જવાની ક્રિયા માટે સંકળાયેલા વિવિધ ઘટકોનો સ્ત્રાવ કરે છે સ્ત્રાવ કરે છે બરાબર છે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માટે જે ઘટકો જરૂરી હોય છે એનો સ્ત્રાવ કોણ કરાવે છે તો કે રુધિર કણિકાઓ બરાબર છે તેમની સંખ્યામાં ઘટાડો રુધિર ગંઠાઈ જવાની ખામી તરફ જાય છે જેથી શરીરમાં રુધિરનો વધુ પડતો વ્યય થાય છે જો આની સંખ્યા ઘટી જાય જો રુધિર કણિકાની સંખ્યા ઘટી જાય તો રુધિર જામી શકતું નથી અને શરીરમાંથી રુધિરનો વ્યય થઈ જાય છે બરાબર છે શરીરમાંથી શરીરમાં જો રુધિર કણિકાઓ છે એ ઓછી થઈ જાય તો શું થાય છે તો કે જે જગ્યાએ ઘા લાગી ગયો હોય એ જગ્યાએ રુધિર છે એ જામી શકતું નથી ગાંઠ બનતી નથી ઓલું આપણે ભીંગડું ભરી જાય ને એવું ભીંગડું ભરતું નથી જેથી કરીને રુધિર છે ત્યાંથી વહેવાનું ચાલુ રાખે જો રુધિર વહેવાનું ચાલુ રાખે તો રુધિર છે એનું પ્રમાણ શરીરમાં ઘટી જાય છે જો ઘા વધારે લાગી ગયો હોય તો વાત અલગ છે પણ નાના નાના ઘા લાગતા હોય તો એવી જગ્યાએ રુધિર કણિકાઓ છે એ ખૂબ અગત્યની છે મોટો ઘા લાગી ગયો હોય મોટું એક્સિડન્ટ થયું હોય મોટા વાઢકા ચીરા થઈ ગયા હોય તો તમારે ફરજિયાત એ ચામડીને ચોટાડવા માટે ટાંકા લેવા પડે બરાબર છે આ ટાંકા પણ વિશિષ્ટ પ્રકારના દોરામાંથી બન્યા હોય છે માછલીના અમુક ભાગનો ઉપયોગ થાય છે બરાબર એ ટાંકા અંદરથી ઓગળી જાય છે હવે તો એવા ટાંકા આવે છે ટાંકાના નિશાન પણ રહેતા નથી બરાબર છે એટલે એ અધર મેડિકલની વાત થઈ ગઈ આપણે આજે રુધિર કણિકાઓ વિશે ભણ્યા બરાબર છે આજનું હોમવર્ક છે રુધિર કણિકાઓ સવિસ્તાર જણાવો રુધિર કણિકાઓને શું કહેવામાં આવે છે થ્રોમ્બોસાઇટ કહે છે થ્રોમ્બોસાઇટ એનું ઇંગ્લિશ નામ છે રુધિર કણિકાઓ કેવી છે તો કે ખંડિત કોષો છે બરાબર છે
રુધિર કણિકા ઉત્પન્ન ક્યાં થાય તો કે મેગા કેરિયોસાઇટ્સ માંથી ઉત્પન્ન થાય કોષનો એક પ્રકાર છે કેવા કોષ તો કે અસ્થિ મજ્જાના વિશિષ્ટ કોષો છે ને એના મેગા કેરિયોસાઇટ્સ કહે છે મેગા કેરિયોસાઇટ્સ માંથી શું ઉત્પન્ન થાય છે રુધિર કણિકાઓ બરાબર છે એક ઘન મિમી રુધિરમાં રુધિર કણિકાનું પ્રમાણ કેટલું હોય તો કે 1.5 લાખ થી 3.5 લાખ જેટલા હોય છે આરબીસી કેટલા હોય 5 થી 5.5 મિલિયન ડબલ્યુબીસી કેટલા હોય 6000 થી 8000 બરાબર છે એનાથી આગળ વાત કરીએ રુધિર કણિકાઓ રુધિર જામી જવાની ક્રિયા અને ગંઠાઈ જવાની ક્રિયા સાથે સંકળાયે વિવિધ ઘટકોનો સ્ત્રાવ કરે છે બરાબર જો રુધિર કણિકાનું પ્રમાણ ઘટી જાય તો એના લીધે ઘા છે એ રૂજાતો નથી અને રોય રુધિર વહેવાનું ચાલુ રાખે છે અને રુધિરનું પ્રમાણ પછી શરીરમાં ઘટવા લાગે છે બરાબર છે એક મહત્વપૂર્ણ નીટ અને નીટ માટે પણ એક અગત્યનો ટોપિક અહીંયા આપણે પૂરો કર્યો છે બરાબર છે